कमाने के लिए मिल जाएगा। पुस्तक वाचपति जो बने जाता है तो सदगुरु कोई करे नहीं। हमारे संप्रदाय की बात न थी, हमारे पंथ की बात न थी, हमारे संप्रदाय भी आती नहीं थी, पंथ ही नहीं दिया। पंथ होते थे पल्ले दिया तेरा ली बेरा ली। पंथ नो अर्थ पंथ का चाल तो गुरु महाराज मार्गदर्शन आदर्श है, कोई चाल तो थम केंद्र स्थान नक्की करी मारे परमात्मा ने आदि परिब्रह्म जगत ना करता अकर्ता ने सकर्ता यही आदि मारे यही खोज करनी छे, मारे खोल करनी छे। वस्तु खोवाई गई होय तो भाई પોતાની જળ વસ્તુ પદ પદાર્થ નાશવંત વિનાશી વસ્તુની તમે ખોજ કરીને કરતા હોય ત્યાં દોરો ના ત્યાં દોરો પણ છોકરો કોઈ ગયો મારો છોકરો કોઈ ગયો મારો મને મારો છોકરો કોઈ ગયો પોલીસ ઠેકાણે જાય અહીં જાય અહીં જાય કેટલી કમ્પ્લેન કરી છોકરો કોઈ ગયો હોય તો કેટલા ઠેકાણે દોડા દોડી કરી તો પરિબ્રહ્મની ખોજ કરી હોય તો શું કરવું પડે गुरु ब्रह्मा गुरु विष्णु जे ये पण जे गुरुदेव महेश्वरम पण जे गुरु साक्षात पण नकी साक्षात जे मको बे म पण साचा होय होय साचा संसद गुरुवार ले बाबू ने हरा हरा कपड़ा तेरा ली नगरा तो कपड़ा तेरी दीता होय बेसरी जो होय સદગુરુ મહારાજ બતાવે સત્ય ગુરુ છે સત્ય બતાવે અસત્ય તો બતાવે સદગુરુ સત્ય ની જ રાહ બતાવે પછી આપણે સોબત સંગત દ્વારા બીજો પકડી લઈ તો સદગુરુ દોષ શું છે સદગુરુ તમને આવડે રસ્તે જાઓ તો ભગવાન નો દોષ શું રામાયણ નો દોષ છે ગીતા નો દોષ છે ભાગવત નો દોષ છે ઊંધે રસ્તે ચાલો તો કે તમને થોડું ભગવાન કીધું કે તમે ઊંધે રસ્તે ચાલો નહીં હવે સોબત સંગત ખોટી થઈ ગઈ છે આવડે રસ્તે અને એમાં 3700 વર્ષ સંગત થઈ જાય તો અને એમાં ગુરુગમ મળે વસ્તુ મળે સદગુરુ સાચા મળી આવે તો જેને સાચા સદગુરુ મળે બહુ ફળમાં આવે નારદને ગુરુ ટીમર મળ્યા એની કળા કોણ કરે રક્ષુરાશી નો ફિરોટા ગુરુજી એક પડે સાચા સંત સાચા સદગુરુ મળવા જ હાલમાં મુસીબત છે અને મળી આવે તો પાર ગણ થાય ઓળખાણ ન થાય કદાચ મળી આવે ચાલો પણ થાય નિષ્ઠા ન થાય આપણે માને કે આપણે બે હાથ છે ને એને બે હાથ છે આપણે કાન છે ને આપણે નાક છે પણ ખબર નથી કે તારું કર્તવ્ય અને એના કર્તવ્યમાં તારું સમરણમાં એની સાધના હાલતમાં એ છે ગુરુગમ પદ મેળા અને એમાં વચન નું સ્થાન મળ્યા પછી એમાં વિચાર તો છે વિવેક તો બધાને મળ્યો છે પણ વિવેકી થવું બહુ મુશ્કેલ છે વચન ના વિવેકી જે હોય નર ને નારી વિવેકી વિવેક નહીં વચન ના વિવેકી જે હોય નર ને નારી એને બ્રહ્માદિક જીવા લાગે ભાઈ પણ દેવો ક્યારે અપનાવે છે કે સદગુરુ થકી અપનાવે છે કે ભાઈ તને અમારો માર્ગ જે જૂનો આદિ અનાદિ માર્ગમાં તમે ચાલે અને હાલી હાલી તમે મારી આગળ પહોંચ્યા તમે આવો 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 અમારે આમને આવી જાઓ
ई हम न्याय वापस ही देवों जी ने अपना होता है ब्रह्मा विष्णु महेश अपना होता है तो आपने तो देवताओं ने मानता मान इन आगे तो जो उनके मानता मान दुख पड़े का मानता मान देवा मान श्रीफल मान हाँ कर कमान ही कर कमान किरदार नहीं कमानी ते सच्चे लोग सतनी कमानी तेरे संगे चलेगी भजन मानी से मोक्ष एक दिन तेरी स्वासा दूरी टूट जाएगी अरे स्वासा नाभि स्थान माते तेज वार से सोच आ रही है एक दिन तेरी स्वासा प्रभु पासे बंदा मांगे रे मेहरबानी ए माग मेहरबानी माग तू एक कृपा कर रे किताब कृपाना सागर पान कृपा पात्र बनी ने कृपा हो कृपा पात्र मांगे कृपाना पात्र नहीं बनो तो कृपा नहीं कर कृष्ण कृपा पात्र अने पची तने कमाई करो एकांत में बैठी एकांत में बैठी करे अलक्ष्य महाराज अधैन नकलं पदाय निष्कलं स्वरूप प्रभाव प्रकाश में क्या कमानी आपने करनी नहीं थी आपने कमानी करनी चाहिए करी पैसा परमात्मा ने कमानी करवा को राजी मैंने घना कंप्लेन कर बाबा जी पैसा भी ना हाल पूर्ण की पैंत उतारे कमाई तो दो कर कौन तो ना पड़े पर ये हरे आने आ कमाई कर दो जा बाबू बाल बच्चा हो तो बाल बच्चा ने प्रभु रूप मान कौन ना सदगुरु स्वरूप मान अने ये सेवा कर सदगुरु स्वरूप मानी ने अने पची सत्य स्वरूप को भजन कर दो जा तो बे सर को दी जाए बे पल्ला सरकार सुकराओं ने છોડવાનું કઈ કહ્યું જ નથી બાબા બનવાનું કીધું જ નથી કઈ સાધુ બનવાનું કહ્યું જ નથી મફત ના બને સાધુ થઈ જાય ખોટે ખોટા કપડા બદલાવી હેરાન કરી નાખે દુનિયા સાધુ બનવું જ નહીં બનતા નહીં હું ના પાડું કપડા બદલતા નહીં આ કપડા રાખજો ફર્સ્ટ ક્લાસ કપડા કરો પણ આ ચારિત્ર તમારું સારું રાખો સદાચાર સારો રાખો સદવિચાર સારો રાખો સાધુ બનવાનું અંદર થી સીધા થઈ જાઓ બસ કાપી કા સીધા થઈ જવાની જરૂર છે અને પછી કમાણી કટેગા બેસી પદ્માસન વાળો સિદ્ધાસન વાળો જે તમે સદગુરુ બતાવ્યો સ્મરણ કરો પણ કેવું સ્મરણ કરો ઉકાર કરો કેવો આર્તન આદિ અન્ન ભજન કરી નાય તીર્થમાં આય ગયા ભ્રાંતિ ને ભેદ નથી ભગવાનની ભક્તિમાં પરમાત્માની ભક્તિમાં ભ્રાંતિ ને ભેદ તૂટી જાય ત્યારે સમજી જવાનું આપણે પોતે પોતાને કે આપણે બીજા પગથિયામાં થયા ત્રીજા પગથિયામાં રાગ દ્વેષ ના દ્વંદ જયારે છૂટવા મળે અને ક્રોધાત્મક સ્થિતિ જયારે ધીરે ધીરે નબળી પડવા મળે ત્યારે સમજવાનું કે આપણે ઉચ્ચ કક્ષામાં અને ગુરુ આજ્ઞા કરે છે પતિ ની વાત મને એક વખતે સદગુરુ સ્વામી મને આજ્ઞા કરી લાલો બોલે તારો કામ છે મારે અને એક પગ આમ ને એક પગ આમ એક ડગલું ન હોય અડધી કલાક સુધી પોણી કલાક સુધી હું આમ નું કરું પછી કઈ બની ની વાત કરું વાત ચડી ગયા કરે સત્સંગ ગયા ગુરુ સ્વામી વાત નહીં ગુરુ બાબા જો વાત ચડી ગયા અડધી પોણી કલાક એ ના લાય નહીં પાછો કે હજી તો બોલ ત્યાં બાબા આપણી આજ્ઞા થઈ ગઈ આવી આજ્ઞા માટે ચીર કામ છોડાય કીધું કે રાખ નથી જવું એ ન જવું પછી હું કરોડ રૂપિયા મળતા એ તો શું
રૂપિયા છે, સદગુરુના વચનથી રૂપિયા મોટા છે. અરે રૂપિયા તો વચન થકી થયા છે. રૂપિયા રૂપિયાથી વચન થયું નથી. પણ પદાર્થ અત્યારે જેટલા સોના રૂપા એ પરમાત્મા ની છે ને, પરમાત્મા કઈ એ પરમાત્મા ની છે. તમારે ક્યાં હતા? તમે ઉત્પન્ન ક્યાં આવ્યું? સૃષ્ટિ ગૃષ્ટિ બધું તમે પંપાદર પદાર્થ જે છે બધા એના જ છે. તમારે આગળ આવ્યા છે તમને ઉપયોગ કરવા માટે આપ્યા છે. પણ તમે મારું મને ન બેસો ઉપયોગ કરે કરી લ્યો એમ આજે મૂકી ગયા. તો ભગવાનનું છે, મારા પ્રભુનું છે, મારા ઈશ્વરનું છે. સમર્પણ અર્પણ કરી દો. જ્યાં સુધી માથે ઓળશે ત્યાં સુધી તમારે બંધનમાં રહેવાના અને અર્પણ સમર્પણ થઈ જાય તો નિર્બંધન થઈ જવાનું. એટલે કહેવાનો મતલબ કે ભજન કરવું હોય તો કેવું કરવું? સત્યની પ્રમાણી તારે સંગીત સત્યની આરાધ કરો. હાલના યુગમાં આરાધની ઓકાહની જરૂર છે. નામ સ્મરણની જરૂર છે, વચન સ્મરણની જરૂર છે. પાછો વિષ્ટામાંથી કાઢે તો વિષ્ટામાં જોઈ. પણ એ સત્સંગમાં લાવે ને સદગુરુના ચરણમાં જયારે નાખી દે તે ગુરુ મહારાજની આગળ ક્રિયાત્મક સ્થિતિ એવી છે, સમાધાનની વસ્તુ એવી છે કે એને સ્નાન કરાવી દે. પછી નાકમાંથી કાનમાંથી વિષ્ટા ભરાઈ ગયું હોય ને એ બધી નીકળી જાય. પછી હા ચોખ્ખું એ કમાણી કરતા ધીરે ધીરે બીજે પગથી ત્રીજે પગથી ચોથે પગથી એમ કરતા કરતા અમુક પ્રકારની સ્થિર પ્રજ્ઞતા ઓટોમેટિક એક દિવસમાં સર્જન બનાતું નથી. જો આ બેઠા સર્જનમાં તો એક દિવસમાં બે દિવસ સર્જન નથી. સર્જરી એક દિવસમાં બે દિવસ શીખાય. જીવન જીવો તો સતની કમાણી કરો. ગુરુ આજ્ઞા અનુસરીને ચાલો. ઘણા મારે કંપની કરે કે બાબા ગુરુ તો અમે ગયા છે પણ અમને કઈ શાંતિ નથી, અમને કઈ સંતોષ નથી, અમને તો કોઈ પ્રકારની માગણી ના કરશો. જો સાચા સદગુરુ મળ્યા હોય ત્યારે માગણી નહીં કરો. મારા પદ જોઈએ છે, મારા પદાર્થ જોઈએ છે, મારા રૂપિયા જોઈએ છે, મારે હા જોઈએ છે. અરે એ જાણે છે તમારે તન મન જાણે છે. તન કે જાણે, મન કે જાણે, જાણે તીર્થી ચોરી જેને હાથમાં સુખ સુખ આવે, જેને હાથમાં જીવન એ જાણે જ છે, ખબર છે. પણ મર્યાદાની સ્થિતિ એવી છે, લીલાની સ્થિતિ એવી છે, માય સદગુરુની મર્યાદા વસ્તુ એવી છે. એ બોલી નહીં કરતા તન મનની જાણે. સદગુરુ સાચા હોય એ તન મનની જાણે. ધંધો કરવાનો નાખ્યા, પણ કોઈને ગળા કરી નાખવાનું નહીં. ધંધો કરો, આગળ ધંધો, પાછળ ધંધો, આગળ ધંધા પાછળ ધંધા. ધંધામાં ધૂન વસાવ્યો સાહેબ કા બંધા, પણ બીજાને નુકસાન કરી નાખ્યું, બધાને બીજાને હેરાન કરી નાખ્યું, આપણા પેટ ભરવા એવો ધંધો ન કરો. અવશ્ય ધંધો જરૂર કરો, પણ છેતરી પાડવા બીજાને એવો ધંધો. અગર બીજાને છેતરશો તો તમે છેતરાઈ જવા. ખાસ ધ્યાન તમારામાં રહેવા વાળો એમાં રહેવા વાળો જુદો નથી. એને તમે છેતર્યા, તમે છેતરાઈ ગયા. છેતરાવ નહીં અને સ્પષ્ટ વાત કરી કે ભાઈ જો આટલો નફો મારે લેવાનો તો તારે લેવું જ લે જમીન.
non educated. स्पष्ट कह दिया जो आज तो हमारे आम से हमारे आम से इस और आम इस और से हमारे आम इस से दाबी आज तो अच्छा नहीं है वो हेलो से दाबी ही रख के मार धंधे बड़े वो करता है घना भी आज अन्ना जान किराना ना व्यापारी बिजनेस तो जो बदल जाओ अच्छा जमाना का रंग बदलता है जमाना और रंग बदली जो चाहते बताने वर्तन यो कर हमारे करवाओ मुझे हमारे जेल करो ये करो जो हमारे काय के बाद में कुछ लेना देना मगन देना मारा तो मस्ती हमारे सदगुरु साहेब ने सदगुरु परमात्मा ने जो इस अगर ये करता है करेगा पर ये तरह नहीं होता कि बापा आप लोग गुरु से तरह आ कालू धो करी ना चरण मकान मुक्ति तो का मुक्त है अरे राम राम करो ये काय करो हाँ जरूर भाव प्रेम से सदगुरु महाराज की सेवा करें पहले तो मैं कभी ना कर्म करे छोटी सी कर्म क्रिया और कर्तव्य कभी ना क्या हो पर सदगुरु ने अर्पण किया तो सी तभी ने माफी मांगे प्रभु हमारे हाथे की गियो माफ करे इन्हें नाम गुरु पद पंग का गुरु पद पंग के पूजिता चौदह लोग पूजा है शिव वरन से शाल आते गुरु चरण से शाल वाणी ने विराम संबोधन બાપા રામ કે પાણી છટાઈ દે ધૂળ ઉડે છે Thank you.
देवताओं
પણ આજે અહીંયા ભૂમિ માતા કોણ આવ્યા છે? આ સર્વ સજન આત્માઓ અને વિચાર કઈ ધરા લેવા જેવી તો કરી આજની રજની કઈ બીજી રળિયામણી છે એ સ્વાતિ જે માસો માસ હોય અને અષાઢી પૂનમ હોય આસો માસ ની પૂનમ આવે અષાઢી પૂનમ આવે એમાં અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમા કહેવાય અને આસો માસ કોઈ શરદ પૂર્ણિમા કહેવાય. શરદ પૂર્ણિમા ને જે તે સ્વાતિ જરે છે અમૃત સ્વરૂપ દુર્ગમ સ્વરૂપ અભેદ સ્વરૂપ તો એ અભેદ સ્વરૂપ ને ભેદ રહીત કરીને પ્રત્યક્ષ પ્રગટ સ્વાનુભવ બન્યા. આજની રીત છે રિવાજ ને તો આજે કોણ કોણ અહીંયા આવ્યા છે તમને એક પરિક્ષક પરિણ મારે બનવું પડે છે. સંત ગતિ નહીં, સાધુ ગતિ નહીં, સંસારી ગતિ, પરિક્ષક પરિણ મારે બોલવું પડે છે. કે પેલા ભાઈ જે બોલતા હતા ને એ રેડિયો આર્ટિસ્ટ અને ટીવીમાં પણ પોતે પોતાની કળા બતાવે છે. કળા નિધિ ને કલાકાર બે છે. એનું નામ જગદીશભાઈ જોશી હતા. બોલાવા જાય ઘણા રૂપિયાને આપે કોઈ જતા નથી. એવા અમારા 7 કલાકારો અહીંયા આવ્યા છે. રેડિયામાં જવા વાળા, રેડિયા સ્ટારમાં રેકોર્ડિંગ કરવા વાળા, ટીવીમાં જવા વાળા બધા લગભગ મને એ માને છે, હું એને માને છું, સમજી જાય. પછી એમને કહેવા કે મારા શિષ્ય છે, મારા બાળકા છે, તો મને અહમ અભિમાન અને મદની અહંકારની કેટલી જાગૃત થઈ. તો હવે મારે પ્રવચન કરવું છે, અત્યારે કરવું નથી, અડધી કલાક પછી પ્રવચન કરીશ. સારું, સુંદર, તમને ગમે છે, ગમશે. અને ગમવાનો અર્થ શું છે પછી? કે ગમ ખાવી કેને કહેવાય, સહનશીલતા કેને કહેવાય, અને નાશવંત વસ્તુ શું છે, અવિનાશી વસ્તુ શું છે, પ્રત્યક્ષ શું છે, અપ્રત્યક્ષ શું છે, ભક્તિ માર્ગ શું કહેવાય, યોગ માર્ગ શું કહેવાય, અને જ્ઞાન માર્ગ શું કહેવાય, એ પણ પ્રવચન વિવેચન દ્વારા એ તમારે આગળ રજૂઆત થશે. પણ થોડું ધીરજ રાખજો, ધીરજ રૂપો, શાંતિ રીતે તમે ધ્યાન રાખજો. શાંતિ ને સંતોષ નો અક્ષર નથી બોલતો, ધીરજ કહો. શાંતિ ગોઠવા માટે તો સાધુ કેટલા થઈ ગયા, તો શાંતિ મળી નથી. સંતોષ માટે તો કેટલાય કપડા બદલાવી નાખ્યા અને ફરી રહ્યા, તો એને સંતોષ મળ્યો નથી. કારણ કે એને ગુરુકમ મળી નથી. બધી ભક્તિ સમજાવેલી નવ નવ પ્રકારની, 10મી પ્રેમ લક્ષ્મી રામ, 11મી ભરા સફરા, જ્ઞાન માર્ગ કદાચ મળી ગયો. અને કદાચ હઠયોગ, રાજયોગ, મંત્રયોગ, કર્મયોગ, ધ્યાનયોગ, લયયોગ, કદાચ ચાંગયોગ ની કદાચ પ્રક્રિયા મળી આવે, પણ જ્યાં સુધી ગુરુગૌ વસ્તુ ન મળે. આજે ગુરુગૌ વસ્તુની પ્રક્રિયા પ્રચલિત થવા ગઈ અને પ્રગટ પણ થઈ રહી છે. હવે બીજા આર્ટિસ્ટ તમારે આગળ રજૂઆત થાય છે, પ્રેક્ષક. હવે ભાઈ મારા આગળ પ્રેક્ષક નહીં બનો, પછી ગાંધી પાસે બેઠા પછી મારા સૂત્રધાર મટી જાય. એક નાટક હોય, નાટક ની અંદર પછી જે માણસ ભાઈ હોય ને, એ નાટક ની અંદર ભરતુહરી નો પોતે પાત્ર ખેડ કર્યો હોય, નાટક હોય, નાટક કરવાય, ભરતુહરી નો ખેડ કર્યો હોય, પિંગળા એ બની ગયેલી હોય, બધા હોય નારાયણ, અને નાટક માં જયારે ગજવા લાગે ને ત્યારે ફોક ને સામે વ્યક્તિ ને બધાને એમ થાય કે આ ભરતુહરી અને આ પિંગળા. પણ એ પિંગળા ને ખબર હોય આજે હું અસલ પિંગળા નથી, હું તમારું નામ ફલાણું છે, હું અસલ ભરતુહરી નથી, મારું નામ તો ફલાણું છે. એ માનવ સર્વને પ્રત્યેક જીવાત્માને ખબર છે કે મારું નામ કઈ છે. એ થોરસન નું નામ આપવામાં આવે છે. તમારી અંદર રેવા વાળો, અંદર બહાર રેવા વાળો નામ રૂપ જુદું છે.
આ પ્રેક્ષક તરીકે આવ્યો છો, હવે હું ગાડી માંથી ગઈ જાય એટલે પછી બદલી જવાનો. બદલવાનો અર્થ મારી વૃદ્ધિ નહીં બદલે, મારું ચિત્ત નહીં બદલે, મારી બુદ્ધિ નહીં બદલે, મારું અંતિક્ષમ નહીં બદલે, મારી અંદર રહેવાવાળો નહીં બદલે, ને ફિટ બ્રહ્માંડ ની અંદર જે રહેવાવાળો છે, ફિટ બ્રહ્માંડ થી પર રહેલો છે એ પણ નહીં બદલવાનો. એ તો અત્યારે છે, પછી અત્યારે પ્રત્યક્ષ છે, પેલા હતો ને પછી રહેવાનો. તે કાળાવાદિત સ્વરૂપ તરીકાળ ની અંદર અવાદિત છે, ક્યાં નથી. તો હવે પછી કળાકાર કળા નિધિ મારો પેલો એક જગદીશ જોશી રજવાર કરી ગમી, પેલો કલ્યાણ રાગ આવ્યો હતો, બીજો ભીમપલાસ રાગ આવ્યો હતો. હવે તમે જાહેરાતની દ્રષ્ટિએ પરેશ વળિયા કરીને એક બ્રાહ્મણ છે અને મોટો કલાકાર છે, રેડિયો કલાકાર અને ટીવીમાં પણ આવે છે, રેકોર્ડિંગ પણ એના સારા ઉતરે છે. એ હવે બીજા નંબરમાં એ દાખલ થાય છે, પરેશ વળિયા ભજન ચાલુ કરશે. Thank you.
Yeah.
ગુરુ